એ મુસ્લિમોની વાત યાદ આવે છે ત્યારે 2002માં જે આ મેં ઉમ્મીદ હોગી કોઈ માટે જે પ્રવાસો કર્યા એમાં તો બહેનો અઢળક બહેનો એટલે મુસ્લિમ ભાઈઓને તો માર પડ્યો છે, મરી ગયા છે બધું, પણ બહેનો ઉપર જે અત્યાચારો થયા છે અને છતાં પણ બે જે જીવતી રહી છે એ બહેનોમાં જે ચેતના જાગી છે, એ લોકોએ જે ઇમ્બાઇબ કર્યું છે અને એ સારું પણ છે ને ખોટું પણ છે. જેમ હમણાં આપણે દલિતોની વાત કરી કે દલિતોનો અમુક વર્ગ જ આ લાભ પણ પામ્યો અને જાગૃત પણ બન્યો. થોડું મુસ્લિમો માટે પણ મારે કહેવું જોઈએ અને હું કહેતી હોઉં છું અમુક વર્તુળોમાં કે આપણે બહેનોની સાથે વર્કશોપ્સ કરીએ, બહેનોની સાથે ઘણી વાતો કરીએ, ટ્રેનિંગો આપીએ, એમને ગીતો શીખવાડીએ, એટલે બહેનોમાં એક જાતની ચેતના જાગી. આ મુસ્લિમ બહેનોમાં જે પોતે વિક્ટીમ હતી છતાં પણ પોતાની વાત મુક્તિ થઈ અને ન્યાય માટે બૂમો પાડતી પણ થઈ, બુરખા વગર પણ રેલી સરઘસમાં આવતી થઈ, પણ પેલા ભાઈઓ મુસ્લિમ ભાઈઓ એમના ઈગો ઉપર બહુ મોટો પ્રહાર થયો છે જ્યારે એમની નજર સામે એમની પત્ની બહેન દીકરીઓ ઉપર અત્યાચાર થયા, અથવા તો એમની કોમને અમુક ધર્મના છે એટલે કાપી નાખવામાં આવે, ત્યારે બહુ સ્વાભાવિક રીતે એક મેલ ઈગો તો હર્ટ થાય છે અને સાથે સાથે એક કોમ તરીકેનો ઈગો પણ, એક ધાર્મિક વ્યક્તિ તરીકેનો ઈગો પણ હર્ટ થાય છે. મેં ઈડરમાં, એક લક્ષ્મીપુરા ગામ છે ઈડર પાસે, ત્યાંને એક મૌલવી સાહેબને જોયા. ખાટલા વર્ષ થઈ ગયા હતા તે દિવસથી, લકવો મારી ગયો હતો એવા તો મેં કેટલાય. અને પછી આપણે એમના પત્ની કે એમના ઘરના લેડીઝને પૂછે, જે મોટે ભાગે હું બહેનો જોડે વાત કરું, તો કે સદમા લે લિયા હૈ, ઉસ દિન સે સદમા લે લિયા હૈ, એટલે એમને જે એ આઘાત લાગ્યો ને આજે બન્યું તે મારકાટ બાળ, એમની જમીનો હતી, એમની ઘંટીઓ હતી આટો દળવાની, એમના ગેરેજ હતા, આ બધું બાળી નાખવામાં આવ્યું, આ બધાને નુકસાન થયું, એમના ઘરની સ્ત્રીઓ ઉપર આ અત્યાચાર થયા. એટલે આપણે જેને કહીએ ને કે સાવ કરોડોપતિ તો નહીં હોય પણ ખાધે પીધે સુખી એવા મુસ્લિમોને વિક્ટિમાઇઝ કરીને એમને એકદમ બેહાલ, બેરોજગાર અને એકદમ આમ લાચાર કરી મૂકવામાં આવ્યા. આખું બધું ટાર્ગેટેડ હતું. પરિણામે તમે જોશો તો સાબરકાંઠાના પુરુષ મુસ્લિમોની હાલત આવી મેં જોઈ, સતત સળંગ. અને એમ થાય કે એમની સાથે પણ આપણે આવી કોઈ ચેતના શિબિરો કે આવી કોઈ શેરી નાટકો કે આવા કોઈ ગીતો કે આવી એમની એમનો પણ ટ્રોમા કાઉન્સિલિંગ કર્યું હતું, પણ આ તો બહેનોને ઉપાડી લેવાની એક, એટલે આ જે નવી જાતનું જે થયું છે કે ફેમિનિઝમના એનજીઓકરણનો જે બહુ મોટો પ્રશ્ન છે, આપણે ક્યારેક વાત કરીશું કારણ કે એ બહુ મોટો પ્રશ્ન છે કે ફેમિનિઝમ એ એનજીઓથી સાથે સંકળાયેલી વસ્તુ નથી. હા, પણ એનજીઓએ જે ફેમિનિસ્ટ કહેવાતી કે બહેનો સાથે કામ કરતી એનજીઓએ જે ફેમિનિસ્ટ મુદ્દાનો કચરો કર્યો છે ને, હું સાદા એકદમ સાદા શબ્દો કરીને કહું, મને એમાં કંઈ ખોટું નહીં લાગે, તો એમાં આ ખાસ કરીને 2002 પછી મને એનો બહુ વસવસો રહી ગયો છે. હવે મને દેખાય છે છેલ્લા 5-1 વર્ષથી કે મુસ્લિમ યુથ, એમાં છોકરીઓ પણ છે પણ મુસ્લિમ યુવાનો ભણેલા અને કામ કરતા એ યુવાનો સાથે હવે કામ શરૂ થયું છે. અને એ કામ અમદાવાદના કોઈ એનજીઓએ ઉપાડ્યું નહીં, એટલે મુંબઈની એક બહુ જાણીતી એનજીઓ છે, એનજીઓ નથી એ સ્ટડી ગ્રુપ છે, આપણા જાણીતા જે સેક્યુલર વિદ્વાન હતા અસગર અલી એન્જિનિયર અને એમના સન ઇરફાન એન્જિનિયર, એટલે બહુ સ્વાભાવિક છે કે ઇરફાનભાઈ ડાબેરી વિચારસરણીના છે ને બધાને, એટલે વિકાસમાં બધાને આવરી લેવા માગે છે. એમણે આ યુથ ગ્રુપને તૈયાર કરવાનું શરૂ કર્યું છે. 5-1 વર્ષથી એ કામ બહુ સારું ચાલે છે, એટલે હવે થોડું ચિત્ર બદલાય છે. હમણાં 28 ફેબ્રુઆરી ગઈ ત્યારે એ યુવાનોએ, અને એમાં દીકરીઓ પણ છે, મુસ્લિમ દીકરીઓ પણ છે, એટલે મુસ્લિમ વર્ગમાં જે ભણતર વિશેની ચેતના જાગી છે એ દેખાય છે, અને ભણ્યા વગર ઉદ્ધાર નહીં થાય એ દેખાય છે, અને છોકરીઓ પણ હવે આગળ આવતી થઈ છે. અને એમાં મારે તમે કહ્યું ને કે આપણે કામ કરતા હોઈએ છીએ પણ કંઈક સક્સેસ દેખાય છે ખરો, અથવા તો કંઈક એ ચેતનાનો ફરકાટ દેખાય છે ખરો,
તો મારે ચોક્કસ કહેવું જોઈએ કે અમે 2003માં જે સંવેદન સાંસ્કૃતિક જૂથની કાર્યવાહી શરૂ કરી હિરેન ગાંધી અને મેં 2003થી 2011 ચાલ્યો એ કાર્યક્રમ, એ ફંડેડ હતો કાર્યક્રમ. કારણ કે એ લોકો તદ્દન મોટેભાગે રહત છાવણીમાંથી જ છોકરાઓ આવતા હતા સીધા, અને જે દલિત હતા કે ઓબીસીઝ હતા, થોડાક જૂજ હતા, એ લોકો પણ આડકતરી રીતે તો આ 2002ના હત્યાકાંડનો ભોગ બનેલા, આડકતરા સીધા નહીં તો, કારણ કે બેરોજગારી. એટલે આજે ગોમતીપુરમાં કે સરસપુરમાં કે જમાલપુરમાં રહેતા દલિતો પણ એટલા જ વિક્ટિમાઇઝ હતા જેટલા મુસ્લિમો ત્યાંના રહેવાસી હતા. ફક્ત માર્કટ એમના ઓછી થઈ હતી, પણ બેકારી અને શિક્ષણનો અભાવ. તો 7મા ધોરણ પછી એ લોકો ભણી નથી શક્યા એવા છોકરાઓ દલિત પણ હતા અને મુસ્લિમ પણ હતા અમારી સાથે. તો એ છોકરાઓની સાથે જે અમે કામ કર્યું, એ લોકો અત્યારે આટલા વર્ષે, આજે 2003 અને 2019, એટલે 15-16 વર્ષ પછી આ જે યુથ છે, એ વખતે એ લોકો 18-20 વર્ષના હતા, હવે 30 સુધી પહોંચવા આવ્યા છે. તો અત્યારે જે લીડરશિપ દેખાય છે દલિતો અને મુસ્લિમોમાં, જેમાં એક જાતની માર્ક્સ અને આંબેડકર બંનેની વિચારધારાનો સુમેળ, અને બંનેને સાથે રાખીને માત્ર એક જ કોમી વિકાસ નહીં કે એક જ સમુદાય એટલે કે દલિત સમુદાયનો જ વિકાસ નહીં, માત્ર મુસ્લિમોનો જ વિકાસ નહીં, પણ દુનિયાભરના શોષિતોને સાથે રાખવાની એ લોકોની જે સમજણ વિકસી છે, એ જોઈને એમ લાગે છે કે જે અમે વર્ગીય ચેતના અમારી વિકસી ત્યાં સુધી અમે પહોંચાડી શક્યા એવું. કેમ કે તમે જુઓ તો આ સંવેદનના જે અમે જેમને છોકરા કહીએ છીએ અમારા, એ છોકરા કવિતા લખે છે, એ છોકરા નાટક કરે છે, એ છોકરા શેરી નાટક કરે છે, એ લોકો રાજસ્થાન, છત્તીસગઢ, એમપી બધે જઈને સેક્યુલરિઝમની ટ્રેનિંગો આપે છે. એટલે એ લોકો ખરેખરા અર્થમાં એક્ટિવિસ્ટ બનવા માંડ્યા છે અને બનશે, હજી આગળ વધારે મજબૂત થશે એવું લાગી રહ્યું છે. અને અમારે ત્યાંથી જે તૈયાર થયેલા કે એમની સાથેના જે અમારે ત્યાં નથી ભણ્યા, અમારે ત્યાં નથી આવતા, નથી આવ્યા, છતાં પણ એમના રંગથી રંગાયેલા એ આખા યુથે, એ લોકો તો ધરપકડ પણ વહોરે છે આદિવાસી વિસ્તારોમાં. અત્યારે આદિવાસીઓનું જે આંદોલન ચાલી રહ્યું એમાં એ છોકરાઓ છે ત્યાં. એટલે અમે એમને એક એક્સપોઝર આપતા હતા કે માત્ર અહીં ક્લાસવર્ક નહીં, પણ તમે જાઓ, તમે ગણેશ દેવીના આદિવાસીઓના કેમ્પમાં જાઓ, તમે મેધાબેનની રેલીઓમાં જાઓ, તમે ગ્રીન પીસના સંઘર્ષમાં ભાગ લો, તમે જ્ઞાન વિજ્ઞાન જથ્થામાં એટલે રેશનાલિસ્ટ યુનિયનમાં પણ ભાગ લો. એટલે એ રીતનું એ લોકોનું જે ભારતભરનું એક્સપોઝર હતું, એ ભારતભરના એક્સપોઝરથી એમને એમની અંદર જે આપણે વાત કરીને કે નથી હોતું એવું નહીં, પણ એને ઢબૂરી દેવામાં આવે છે, એ જે રાખ ઉડી છે અને અનેક તણખાઓને, કેટલાક દીવડાઓને, કેટલીક મશાલો જોવા મળે છે. તો મને લાગે છે કે જો ધીરજ રાખીએ અને સાથે રહીએ તો આ સંઘર્ષના પરિણામ ચોક્કસ આવે છે. એટલે એક્ટિવિઝમ એ માત્ર આપણા ઉદ્ધાર માટે નહીં કે સામેના ઉદ્ધાર માટે નહીં, પણ સાથે રહીને એક બહુ વ્યાપક સંઘર્ષ માટે. એટલે આ બધી સંવેદનની એ બધી વાતો છે, પણ સાથે સાથે એ સંવેદનમાંથી અમને નકારાત્મક અનુભવ પણ થયા છે. કારણ કે એ લોકો જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે ત્યાં શિક્ષણનો અભાવ તો છે, ગરીબી અને ટોટલ જેને કહીએ કે એ લોકો પૂરું જીવન પણ નથી જીવતા, એ એવા બેકગ્રાઉન્ડમાંથી આવેલા છોકરાઓ છે અમારા. અને કેટલાક તો એટલે આ સફાઈ કામદારોમાંથી પણ હતા અમારી સાથે. તો આ બધી વાતો સાથે સાથે હંમેશા આપણે જોઈએ છીએ કે ડાબેરી એક્ટિવિસ્ટોએ કેવી છાપ ઊભી કરી છે બહાર, મોટા કહેવાતા પ્રખ્યાત ને પ્રસિદ્ધ. તો જે કોડ ઓફ કન્ડક્ટ છે અથવા તો એરોગન્સ છે, એ બધું પણ આ લોકો જુએ છે. અને કહેવત થોડી કડક છે, કડવી પણ લાગે છે, પણ એમાંથી
અમે પણ પસાર થયા છીએ ને અમને પણ દુઃખ જ જ્યારે વાપરું છું ત્યારે કે અધૂરો ઘડો છલકાય, એવું પણ ક્યારેક આ ગ્રુપમાં બન્યું છે. અને ઘણીવાર એવું થાય કે આ લોકો અડધું સમજે છે, અડધું પોતાની મેળે વિચારે છે, અને કેટલું ટેકન ફોર ગ્રાન્ટેડ કરે છે, અને એમનામાં આ એક પોતે બીજાથી થોડા ચડિયાતા છે એ વસ્તુ આવવા માંડી છે. છે નો ડાઉટ, બીજા ગ્રુપ કરતાં એમનામાં ઘણી સેન્સિટિવિટી છે, ઘણી સેન્સિબિલિટી છે, પણ એનો જ્યારે એક પ્રકારનો અહંભાવ આવે ને, અને પછી બીજાઓ સાથે એ જે પાઉલો ફ્રેરે કહે છે કે જ્યારે એક એક દિવસનો શોષિત જ્યારે શોષક બને છે ત્યારે બીજાનું શોષણ કરે છે, એ પણ અમને જોવા મળે છે. Thank you.